કેમ છે વિદ્યાર્થી મિત્રો હું કિંજલ પટેલ ફ્રોમ અશોમ વિદ્યાલય વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે ગુજરાતી વિષયમાં દસમો ચેપ્ટર મૂરખનો સરદાર પાઠનો આપણે થોડોક અભ્યાસ કર્યો હતો જેની અંદર આપણે જોયું હતું કે બાદશાહ અકબર બિરબલને મૂર્ખાઓની છ મૂરખોના સરદારને શોધવા માટે કહે છે અને બિરબલ એ કામમાં લાગી જાય છે શહેરોમાંથી નગરોમાંથી એ મૂરખના સરદારોને શોધવાનું કામ એ કરવા લાગે છે અને એમને એક બે મૂરખના સરદારો મળે પણ છે એવો નામઠામ જાણી લે છે અને પછી આગળ જાય છે અહીં સુધી આપણે જોયું હતું હવે આપણે આગળ જોઈશું આપણે છેલ્લે જોયું હતું કે એક માણસ જે હતો એ કાદવમાં પડ્યો હતો તો એ પોતે ઊઠી શકે તેવું હતું છતાં પણ એ ઉઠતો નથી અને બિરબલને ચોટલી પકડીને ઉઠાડવા માટે કહે છે કારણ કે એણે પોતાના હાથ વડે કબાટનું માપ લીધું હોય છે અને એ માપ લઈને એ સુથાર પાસે જઈ રહ્યો હોય છે એટલા માટે એ જાતે ઊભો થતો નથી અહીં સુધી આપણે જોયું હતું હવે આગળ જોઈશું આ બનાવ પછી બે એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાત્રે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કઈક શોધતો દીઠો આ બનાવને એક બે દિવસ વીતી ગયા બાદ બિરબલ બાદશાહ અકબર પાસે ગપ્પા મારીને રાત્રે ઘરે પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં એને ફાનસ હેઠળ એક માણસ કઈક શોધતો હોય એવું દીઠો એટલે કે જોયો એણે એવા એક માણસને ફાનસ નીચે ફાનસ નીચે કંઈક શોધતો હોય એવું એણે જોયું શું શોધો છો કઈ પડી ગયું છે બિરબલે પૂછ્યું બીરબલે એ માણસને પૂછ્યું કે તમે કઈક શોધો છો પેલો માણસ જે ફાનસ નીચે નીચે શોધી રહ્યો હતો એ માણસ પાસે જઈને બિરબલ એ માણસને પૂછે છે કે તમે તમારું કંઈક પડી ગયો છે પડી ગયું છે તમે શું શોધી રહ્યા છો પેલાએ જવાબ આપ્યો હા પેલાએ એ ટૂંકો જવાબ આપ્યો પેલાએ જવાબ આપ્યો કે હા હું કઈક શોધી રહ્યો છું મારું કંઈક પડી ગયું છે એટલે બીરબલે પાછો પ્રશ્ન કર્યો શું સોનાની વીટી પેલા માણસે જવાબ આવ્યો જવાબ આપ્યો કે સોનાની વીટી પડી ગઈ છે લાવો હું એ શોધવા લાગુ કહી બીરબલે પણ વીટીની શોધ માંડી ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા એટલે બીરબલે જાણ્યું કે પેલા માણસની સોનાની વીંટી પડી ગઈ છે એટલે બીરબલે કહ્યું કે લાવો હું પણ શોધવા લાગુ એમ કહીને બીરબલ એ વીટી શોધવામાં જોડાઈ જાય છે અને બીરબલ ને જોઈને ત્યાંથી પસાર તથા પસાર થતા બીજા લોકો પણ વીટી શોધવા માટે લાગી જાય છે તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું થોડો સમય થયો પરંતુ એ વીટી જડી નહીં વીટી મળી નહીં એટલે કોઈકે પૂછ્યું કે તમને બરાબર અહીં ખાતરી છે કે વીટી અહીં જ પડી હતી એવું ટોળામાંથી કોઈએ પ્રશ્ન કર્યો ના અહી નથી પડી પેલા માણસે જવાબ આપ્યો કે ના અહીં નથી પડી ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી અને જવાબ આપ્યો એટલા માણસે પૂછ્યું ત્યારે તમે અહીં શા માટે શોધી રહ્યા છો તો પેલા માણસે જવાબ આપ્યો કે વીંટી તો ત્યાં અંધારા ખૂણા તરફ એને આંગળી ચિંતા એણે કહ્યું કે વીંટી તો ત્યાં પડી ગઈ છે ત્યાં દૂર પડી ગઈ છે ત્યારે અહીં શા માટે શોધો છે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે એટલે પેલા માણસે કહ્યું કે ત્યારે તમે અહીં શા માટે વીટી શોધો છો એટલેથી ગબડીને અહીં સુધી વીંટી થોડી આવવાની છે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળી શોધી શકાય પેલા એ જવાબ દીધો પેલો જેની વીટી ખોવાય છે એ માણસ કહે છે કે ત્યાં બહુ અંધારું છે એટલે વીટી ત્યાં પડી છે પણ દેખાય નહીં અને અહીં અજવાળું છે એટલે અહીં તેને શોધી શકાય એટલા માટે હું અહીં શોધું છું હવે આનાથી મૂરખ કોઈ કહેવાય કે જ્યાં વીટી પડી છે ત્યાં નથી શોધતો ને જ્યાં વીટી પડી જ નથી ત્યાં એ સુધા શોધ કરે છે મારો બેટો તદ્દન મૂરખ છે નકામી મહેનત કરાવી માણસો બધા હતા તે છે કે તદ્દન મૂરખ છે આ માણસ તો આપણને ખોટી મહેનત કરાવે છે એમ તિરસ્કારથી કહીને વીટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા એમ તિરસ્કારથી કહીને વીટી શોધવા શોધતા જે માણસો હતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા બીરબલે એના નામઠામ લખી લીધા બિરબલે પણ શું કર્યું એને તો એનો એક સરૂરખનો સરદાર મળી ગયો એટલે એને એના નામઠામ લખી લીધા અને પછી ત્યાંથી ચાલતો થયો બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો શું શોધો છો ભાઈ પૂછ્યું દિવસે નદી કિનારે ફરવા ગયા ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો એટલે બિરબલે તે માણસને પૂછ્યું કે શું શોધો છો ભાઈ હું નદીમાં નહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મે અહીં રેતીમાં દાટી હતી હવે તે જડતી નથી પેલાએ કહ્યું પેલો માણસ કહે કે હું નદીમાં નહાવા ગયો હતો ત્યારે મેં મારા આંગળીમાં હીરાની વીટી હતી એ વીટી મેં રેતીમાં દાટી હતી હવે હું એ વીટી શોધું છું પણ એ વીટી જડતી નથી જડતી એટલે કે મળતી નથી ક્યાં દાટી હતી એ બરાબર ખબર છે હવે બિરબલને ગયા પેલાનો અનુભવ હતો એટલે એમણે આ વખતે પૂછી જ લીધું કે ક્યાં ડાટી હતી તે ખબર છે તમને તમે ક્યાં એને દાટી હતી તો પેલા માણસે જવાબ આપ્યો હા અહી રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી પેલા માણસે કહ્યું કે અહીં હા અહીં આ રેતીમાં જ મેં દાટી હતી અને ઊંડો ખાડો કરીને એને દાટી હતી પણ કઈ નિશાની રાખી છે એટલે બીરબલે પૂછ્યું કે તમે એ વીતી દાટી હતી તો તમે કઈ નિશાની ત્યાં રાખી હતી કે અહીં તમે તમને જેથી ખબર પડે કે તમે અહીં વીટી દાટી છે તેના માટે તમે કઈ નિશાની રાખી છે હા નિશાની રાખ્યા વગર તે કઈ દાટું ખરો એટલે પેલા માણસ કહે છે કે હા નિશાની રાખ્યા વગર તે કઈ હું દાટું ખરો કે મેં નિશાની રાખી છે સી નિશાની રાખી હતી એટલે બીરબલે પાછો પ્રશ્ન કર્યો કે તમે શું નિશાની રાખી હતી તે મને કહો જ્યાં મેં વીટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું પણ હવે એ વાદળું એ દેખાતું નથી ને વીટી પણ દેખાતી નથી પેલા એ નિરાશ થઈ ગયું પેલા માણસે શું કહ્યું કે મેં નિશાની રાખી હતી મેં જ્યાં વીટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર જ આકાશમાં એક ઊંટના આકારનું વાદળું દેખાતું હતું પરંતુ હવે એ વાદળું પણ દેખાતું નથી અને વીટી પણ દેખાતી નથી હવે તમે વિચારો વાદળું કોઈ દિવસ આપણને એક સ્થાને ટકેલું દેખાય ન દેખાય ને અત્યારે તમે વાદળું જુઓ પછી થોડી સમય પછી એ વાદળું તમને ત્યાં દેખાય પણ નહીં બરાબર તો એ નિશાની રખાય નહીં રખાય નહીં તો આ માણસે મૂર્ખામી કરી કે વાદળું દેખાતું હતું ત્યાં તેની બરોબર નીચે એને રેતીના ઢગમાં વીટી દાટી બિરબલે એના પર નામઠામ પૂછી લઈ પૂછીને લખી લીધા બિરબલને એનો બીજો મૂર્ખનો સરદાર મળી ગયો એને એટલે એણે એના પર નામઠામ પૂછીને લખી લીધા અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું આપે માંગેલા મોરખના સરદાર આ રહ્યા નામદાર અકબરે આપેલી મહેતલ મહેતલ એટલે કે મુદ્દત સમય મર્યાદા બરાબર જે સમય આપ્યો હતો અઠવાડિયાનો એ પૂરો થઈ ગયો એટલે દરબારમાં જઈને ઉપર જે આપણે જોયા બરાબર એક ઘોડ પછી એક જે કબાટનું માપ લઈને જતો હતો તે પછી અંધારામાં વીટી શોધતો હતો તે અને રીતિના ઢગમાં વીટી શોધતો હતો તે એ જણાના નામ આપી અકબરને અકબરને આપ્યા અને તેમણે કહ્યું કે આ ચારને તમે બોલાવી મંગાવો અને એ ચારોને ચારેને બોલાવ્યા અને બીરબલે કહ્યું કે આ ચારે ચાર મુરખના સરદાર છે નામદાર એટલે કે જહાપના રાજા પણ આ તો ચાર જ છે મેં તને છ લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું અકબર બાદશાહે શું કહ્યું કે પણ આ તો ચાર જ છે મેં તો તને છ લાવવા માટે કહ્યું હતું મુરખના સરદારો અને તે તો ચાર જ લાવ્યો છે નામદાર છ એ છ હાજર છે બિરબલે જવાબ દીધો બિરબલ કહે છે કે નામદાર છ એ છ હાજર છે તમને ચાર દેખાઈ રહ્યા છે પરંતુ આ રાજમહેલમાં છ એ છ મોરખના સરદાર હાજર છે આ તો ચાર દેખાય છે બાકીના બે ક્યાં છે અકબરે પૂછ્યું એટલે અકબરે પૂછ્યું કે આ ચાર તો દેખાય છે પણ બીજા બે ક્યાં છે એ તો દેખાતા નથી આ ચાર તો આપ નામદારે જોયા પાંચમો હું બિરબલે કહ્યું બિરબલ કહે છે કે આ ચારને તો આપણે તમે જોયા છે આ ચાર તમે જોયા છે અને પાંચમો સરદાર સરદાર હું પોતે છું તું તું અકબરે નવાય પામી પૂછ્યું અકબર બસ અકબર એકદમ નવાય પામ્યા આશ્ચર્ય પામ્યા કે તું તું મૂરખ સરદાર છે તું તો કેટલો બધો હોશિયાર છે ચતુર છે તો તું ખ નો સરદાર કઈ રીતે થયો એમને નવાઈ લાગી હા નામદાર કેમ બિરબલ કહે છે કે હા નામદાર હું પોતે મૂર્ખ નો સરદાર છું બાદશાહ કહે છે કે કેમ કેવી રીતે જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને એ આઠ દહાડા નકામાં બગાડ્યા તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું બીરબલે કહ્યું બીરબલે કહ્યું કે જાણે કોઈ બીજા બીજા કામ કામ જ ન હોય તેમ હું હું મૂર્ખાઓની શોધ કરવા માટે નીકળી પડ્યો રાજમહેલનો રાજદરબારી છું આટલા બધા કામો છે અને એ કામો મૂકીને હું મૂરખના સરદારોને શોધવા માટે નીકળી પડ્યો અને એની અંદર મેં આઠ દિવસો બગાડ્યા દહાડા એટલે કે દિવસ મે આઠ દહાડા આઠ દિવસ બગાડ્યા નક્કામાં બગાડ્યા કોઈ કામ વગરનું ન હતું તેવા બગાડ્યા તો હું મૂળખ સરદાર નહીં કહેવાય તો શું કહેવાય અને છઠ્ઠો એટલે બાદશાહ અકબર આશ્ચર્ય થયું કે હવે છઠ્ઠો કોણ છે મુરખનો સરદાર છઠ્ઠો નામદાર કસૂર માફ કરજો પણ રાજકાજના અને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો સરદાર બિરબલે કહ્યું કહ્યું કે છઠ્ઠો નામદાર છઠ્ઠો નામદાર કોણ છે કહું છું કસૂર માફ કરજો કસૂર એટલે કે વાક ભૂલ એ પોતાની ભૂલ પહેલેથી જ તેની માફી માંગી લે છે કે મને માફ કરજો હું જે કહેવા જઈ રહ્યો છું એના બદલ મને માફ કરજો પણ રાજકાજના રાજ્યના બીજા અનેક સારા કામો પડતા મૂકીને મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો એટલે કે લાવવાનો લાવવાનો આણવાનો એટલે શું મને હુકમ દેનારો છઠ્ઠો સૌથી મૂરખનો સરદાર છે એવું બિરબલ કહે છે એટલે એટલે તો હું અકબરે કહ્યું એ બાદશાહ અકબર કહે છે કે એટલે દેવા વાળો તો હું પોતે છું એટલે હું મૂરખ નો સરદાર છું એવું બાદશાહ અકબર કહે છે હા નામદાર આપણે બંને હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ બિરબલે કહ્યું બિરબલ કહે છે કે હા નામદાર આપણે બંને મૂરખના સરદાર છે કારણ કે હું મૂરખને શોધવા ગયો એટલા માટે હું મૂરખ છું અને તમે મને મૂરખને શોધવાનો હુકમ આપ્યો એટલા માટે તમે પણ હો મૂરખ છો કેટલું ગુમાન બાદશાહનું અપમાન બીરબલને સજા થવી જોઈએ કેટલું ગુમાન ગુમાન એટલે કે અભિમાન દરબારીઓ બોલે છે એક દરબારી બોલી ઉઠ્યું દરબારીઓ કહે છે કે બિરબલને કેટલું અભિમાન છે એ ભરી સભામાં રાજાનું અપમાન કરે છે બાદશાહનું અપમાન કરે છે બીરબલ ને સજા થવી જોઈએ નહી નહી અકબરે હસીને કહ્યું બિરબલ સાચું કહે છે એટલે બાદશાહ અકબર બોલી ઉઠે છે કે નહીં 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 અકબરે હસીને જવાબ આપે છે કે નહીં નહીં બિરબલને સજા થવી જોઈએ નહીં કારણ કે એ સાચું કહી રહ્યો છે એણે ટકોર કરીને ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે ટકોર એટલે કે સૂચના ઠપકો અકબર કહે છે કે એણે મને ઠપકો કરીને પણ મને મારી ખરી વાતનું ભાન કરાવ્યું છે કે મારો મારું કર્તવ્ય શું છે એનું મને ભાન કરાવ્યું છે મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું બાદશાહ અકબર કહે છે કે બિરબલ વાત એકદમ સાચી છે કારણ કે મૂર્ખાઓના વિચારમાં અથવા તો મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યું એ પણ મૂર્ખાઈ મૂર્ખાઈ જ છે બરાબર છે એમાંથી કશો લાભ મળવાનો નથી તો એ મૂર્ખાઈ જ કહેવાય ને પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા અને પછી શું કર્યું રાજા ખુશ થયા કે બિરબલે એમને એમની એમના કર્તવ્યનું ભાન કરાવ્યું એટલા માટે રાજા ખુશ થયા અને બિરબલને ઇનામ આપીને તેમને રાજી કર્યા આમ અહીં આ પાઠની અંદર લેખકે બાદશાહ અને બિરબલ દ્વારા ખૂબ જ સરસ અને સચોટ વાત રજૂ કરી છે મૂર્ખાઓને શોધવું કે મૂર્ખાઓના વિશે વિચાર કરો એ પણ એક મૂર્ખાય જ છે હવે આપણે આગળ જોઈશું શબ્દ સમજૂતી જે આપી છે તે અહીં જોઈશું બિરબલ તો બિરબલ એ અકબરનો એક દરબારી જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હજર જવાબીપણા માટે જાણીતો હતો નામદાર નામદાર એટલે અહીં રાજા માટેનું એક માનવાચક સંબોધન છે ચતુર ચતુર એટલે કે સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર હોશિયાર સવાર એટલે કે ઘોડા ઉપર સવારી કરનાર ભારો એટલે કે ઘાસ લાકડા વગેરે એકઠા કરી બાંધતા થતી મોટી ભારી નામઠામ એટલે કે નામ અને રહેઠાણ મહેતલ એટલે કે મુદ્દલ અથવા તો સમય મર્યાદા કસૂર એટલે કે વાંક અથવા તો ભૂલ આણવાનું એટલે કે બોલાવી લાવવાનું ગુમાન એટલે કે અભિમાન અપમાન એટલે કે સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું ટકોર એટલે કે સૂચના મીઠો ઠપકો મૂર્ખનો સરદાર એટલે કે મહામૂર્ખ ભારે મૂર્ખ રૂઢિપ્રયોગો રજા લેવી એટલે કે વિદાય થતા થવા પરવાનગી લેવી ભાણ કરાવવું એટલે કે સાચી સમજ આપવી બરાબર છે તો અહીં આજના વિડીયોની અંદર આપણે અહીં સુધી કરીશું સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું થેન્ક યુ